બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે. હાલ તો મહારાષ્ટ્ર મોટા સમાચાર સામે આવી રહ્યા છે. નવાબ મલિક મહારાષ્ટ્ર સરકારના મંત્રી જેમની ધરપકડ કરી લેવામાં આવી છે. આપને જણાવી દઈએ મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ પૂછપરછ કરી હતી અને તે બાદ આ મોટું પગલું ઈડીનું મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકની ધરપકડ કરી લેવામાં આવી છે. ઈડીએ પૂછપરછ બાદ નવાબ મલિકની ધરપકડ કરી છે અને આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો આપ મહારાષ્ટ્રથી, જ્યાં નવાબ મલિકની પૂછપરછ કરવામાં આવી અને તે બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. નવાબ મલિકને મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ અંડરવર્લ્ડ સાથે સંબંધોના આરોપમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. મની લોન્ડરિંગ કેસમાં અનેક નેતાઓના નામ સામે આવ્યા હતા, જેમાંથી એક નવાબ મલિકનું નામ પણ હતું. લાંબા સમયથી તેમની પૂછપરછ ચાલી રહી હતી, તપાસ ચાલી રહી હતી અને તે બાદ આ મોટું પગલું નવાબ મલિકની ધરપકડ કરી લેવામાં આવી છે. મહારાષ્ટ્ર સરકારના મંત્રી છે નવાબ મલિક, જેમની મુશ્કેલીઓ હવે વધી છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો મુંબઈ થી સીધા, જ્યાં તેમની ધરપકડ કરવામાં આવી છે. જોકે તેમના સમર્થકોનો જમાવડો પણ આપ તેમના ઘરની બહાર જોઈ શકો છો. તો આપને જણાવી દઈએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ સાથેના સંબંધોનો આરોપ તેમના પર મૂકવામાં આવ્યો હતો અને તેને લઈને તેમની પૂછપરછ અહીં ચાલી રહી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ તેમની ધરપકડના આદેશ આપી દીધા છે. તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. તો મની લોન્ડરિંગ કેસમાં અનેક એવા નેતાઓના નામ ખુલ્યા છે જેમની મુશ્કેલીઓ વધી છે, ત્યારે મહારાષ્ટ્ર સરકારના મંત્રી એવા નવાબ મલિક જેમની મુશ્કેલીઓ હવે વધી છે, કેમ કે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી તપાસ ચાલી રહી છે, પૂછપરછનો દોર ચાલી રહ્યો છે. તેની વિરુદ્ધ તેની વચ્ચે આ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. આપને જણાવી દઈએ નવાબ મલિક પર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ સાથે સંબંધો હોવાનું આરોપ લગાવવામાં આવ્યા હતા, આક્ષેપ લગાવવામાં આવ્યા હતા અને તે બાદ આજ વિશે વધુ માહિતી આપવા માટે અમારા સહયોગી મનીષ પુરોહિત જોડાઈ ગયા છે ફોન લાઈન પર. મનીષ, મહારાષ્ટ્ર સરકારના નવાબ મલિક મંત્રી જેમની મુશ્કેલીઓ ખૂબ જ વધી છે, ધરપકડ કરવામાં આવી છે, આજે પૂછપરછ તેમની થઈ, શું કંઈ ખુલાસો થયો કે તેમની ધરપકડ થઈ? બહુ ચોંકાવનારી વાત એટલે છે, કારણ કે મહારાષ્ટ્ર સરકારના એક કેબિનેટ મંત્રી છે અને તેમની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર દ્વારા ધરપકડ કરવામાં આવી છે. અને આ મામલો છે બહુ જ પેચીદો છે, કારણ કે એમના પર જે આરોપો લાગ્યા છે તે બહુ જ ગંભીર છે. કારણ કે અંડરવર્લ્ડ સાથેના કનેક્શનની આ વાત છે. નવાબ મલિક છેલ્લા ઘણા સમયથી ખૂબ ચર્ચામાં રહ્યા છે અને એમનું જે કારણ છે, શાહરૂખ ખાનના દીકરા જે આર્યન ખાન છે, તેમના ડ્રગ્સ કાંડના મામલા બાદ તેઓ સીધી રીતે શાહરૂખ ખાનના ફેવરની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી પર અને જે આપણી એજન્સીઓ છે એમના પર સીધી રીતે આરોપ લગાવતા હતા કે એજન્સીઓ જે છે તે માત્ર ને માત્ર ટાર્ગેટ કરીને આ પ્રકારની હેરાનગતિ કરી રહી છે, સેલિબ્રિટીઓને હેરાન કરવાની વાત કરી રહી છે. અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓથી લઈને ઘણા બધા લોકોએ નવાબ મલિકને ટ્રોલ કર્યા હતા અને એમના જે છે કારનામાઓ પણ જે તે સમયે ખૂબ સોશિયલ મીડિયાથી લઈને મીડિયામાં પણ ચવાયેલા રહ્યા. અને આ બધા વચ્ચે સમીર વાનખેડે સામે જે એમણે જંગ છેડેલો હતો એ બહુ જગ જાહેર છે. અને આ બધા વચ્ચે તે વખતે પણ એવા આરોપ લાગતા હતા કે નવાબ મલિક જે છે કોઈ દૂધે ધોયેલા નથી, કારણ કે તેમના પર જે આરોપ લાગે છે તે બહુ જ ગંભીર આરોપ છે. કારણ કે એમના જે સંબંધો જે છે મુંબઈમાં એક સમયે જે અંડરવર્લ્ડની જે ગેંગ છે ડી ગેંગ એમની સાથે પણ બહુ સારા સંબંધો હતા. અને ત્યારબાદ દાઉદ ઇબ્રાહીમ જે છે તે દુબઈ અથવા તો પાકિસ્તાનમાં બેઠો બેઠો જે આખે આખા કારોબારને ચલાવે છે અને આ ગેંગ સાથે ક્યાંક ને ક્યાંક નવાબ મલિક જે છે સંકળાયેલા હોઈ શકે છે. અને આ પ્રકારના એમના પર આરોપ લાગ્યા છે અને આ બધા વચ્ચે એમની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમની મુશ્કેલીઓ ચોક્કસથી વધી ગઈ છે નિધિ, અને હવે જોવાનું રહેશે કે એમને ઈડી દ્વારા આગળની કઈ કાર્યવાહી કરવામાં આવે છે અને આ કાર્યવાહી દરમિયાન તેમની પૂછપરછ થશે અને પૂછપરછમાં કયા કઈ ખુલાસાઓ થાય છે તેના પર સૌની નજર રહેશે નિધિ. જી બિલકુલ મનીષ, એક રીતે જોવા જઈએ દાઉદ લિંકને લઈને અહીં મોટા આક્ષેપો કરવામાં આવ્યા હતા. મનીષ, ફરીથી આપની પાસે આવીશું, અત્યાર માટે આભાર. તો મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકની ધરપકડ કરી લેવામાં આવી છે, ખૂબ જ ચોંકાવનારા અને મોટા સમાચાર મહારાષ્ટ્રથી સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્ર સરકારની મુશ્કેલીઓ પણ આગામી સમયમાં વધી શકે છે, પરંતુ આપને જણાવી દઈએ દેવેન્દ્ર ફડણવીસે આ સમગ્ર મામલે આક્ષેપો લગાવ્યા હતા કે દાઉદ સાથે સીધા, અંડરવર્લ્ડ સાથે સીધા નાણાકીય વ્યવહાર અહીં નવાબ મલિકના છે, તે જ મામલે અહીં ઈડીની આ મોટી કાર્યવાહી સામે આવી છે.
और उसके बाद में नवाब मलिक को उनके घर से उठा करके ईडी दफ्तर लाया गया, जिसके बाद ईडी के दफ्तर में 9 घंटे की लगातार पूछताछ के बाद उन्हें गिरफ्तार दिखाया गया है। अब उन्हें मेडिकल जांच के लिए ले जाया गया है और उसके बाद में उन्हें अदालत में पेश किया जाएगा। अगर मैं अपने कैमरामैन से कहूंगी वो आपको तस्वीर दिखाए, तो यहाँ ठीक ईडी दफ्तर के बाहर एनसीपी के जो समर्थक हैं, जो यहाँ पर तमाम जो उनके पार्टी के जो कार्यकर्ता हैं, वो भी यहाँ पर पहुंचे हुए हैं, हाथों में एनसीपी का झंडा लिए हुए और लगातार नारेबाजी कर रहे हैं कि ये तानाशाही नहीं चलेगी। साफ तौर पर जो उनका आरोप है वो बीजेपी की तरफ है, केंद्र सरकार की तरफ है। जैसे कि उनके तमाम जो दूसरे बड़े नेता, चाहे शरद पवार, सुप्रिया सुले, जयंत पाटिल, किसी भी नेता की बात करें, शिवसेना के बड़े नेता संजय राउत की भी अगर बात करें, तो वो भी यही आरोप लगाते आए हैं कि ये एनफोर्समेंट डायरेक्टरेट की जो कार्रवाई है वो कहीं ना कहीं राजनीति से प्रेरित है और इसे ये एक पॉलिटिकल वेंडेटा बता गए। तो फिलहाल अब देखना यह होगा कि जो एनफोर्समेंट डायरेक्टरेट अब स्पेशल पीएमएलए कोर्ट में जब नवाब मलिक इनको पेश करेगी, तब वहां पर जो है वो कौन से ग्राउंड्स जो है वो पेश करती है जिसके बिना पर वो कस्टडी चाहेगी, वो एक अपने आप में बड़ा खुलासा होगा। अब इसके बाद में हो सकता है कि आज स्पेशल पीएमएलए कोर्ट कुछ दिनों की कस्टडी वो नवाब मलिक को दे दे। यशा, તો હાલ તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ઈડીની ઓફિસ બહારથી કઈ રીતે તેમની ધરપકડ કરવામાં આવી અને મોટી સંખ્યામાં એનસીપીના કાર્યકરો પણ અહીં ઉપસ્થિત છે, તેમના સમર્થકો ઉપસ્થિત છે અને સતત એનસીપીના નેતાઓ આક્ષેપ લગાવી રહ્યા છે કે રાજકારણ પ્રેરિત આ પૂરી કાર્યવાહી છે।